यूनिट 4 लेक्चर 21 SCR फायरिंग एंगल कंट्रोल यूजिंग माइक्रो प्रोसेसर। आफ्टर कंप्लीशन ऑफ दिस सेशन स्टूडेंट विल बी एबल टू डिस्क्राइब SCR फायरिंग कंट्रोल यूजिंग माइक्रो प्रोसेसर। टॉपिक्स टू बी कवर्ड: SCR फायरिंग एंगल कंट्रोल यूजिंग माइक्रो प्रोसेसर। SCR फायरिंग एंगल कंट्रोल नो लॉजिक समझिए। आपणे આપણે 230 વોલ્ટ સપ્લાય આપીએ અને એને સ્ટેપ ડાઉન કરી ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર થ્રુ આપણને ઝીરો ક્રોસિંગ મળે, જેથી આપણને ખબર પડે કે ક્યાંથી ફાયરિંગ એંગલ કંટ્રોલ શરૂ થાય છે. ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર આપણને ખ્યાલ છે એ પ્રમાણે સ્ક્વેર વેવ પ્રોડ્યુસ કરે છે, જે માઇક્રો પ્રોસેસર માટે ઇન્ટરપ્ટ જેવું બિહેવ કરે છે, ઇન્ટરપ્ટની જેમ વર્તે છે. અને રિસીવ સિગ્નલ પ્રમાણે જે માઇક્રો પ્રોસેસર છે એ ઇન્ટરપ્ટ સબ રૂટીન એક્ઝિક્યુટ કરે છે, જેથી ડિલે પ્રોડ્યુસ થાય છે, જેથી ફાયરિંગ એંગલ નક્કી થાય છે. એટલે કે તમે જેએસસીડીમાં જે વેવ જનરેટ કરો છો અને માઇક્રો પ્રોસેસરમાં જે પ્રમાણે ટાઈમ પીરિયડ કેલ્ક્યુલેટ કરીને તમારું ડિલે પ્રોગ્રામ રન કરાવો છો, એ પ્રમાણે તમારા SCRમાં ફાયરિંગ એંગલ ચેન્જ થાય છે અને તમારું SCR છે એને ડિફરન્ટ ફાયરિંગ એંગલથી ફાયર કરી શકાય છે. તો આ એની બેઝિક મેથડ અથવા બેઝિક આઈડિયા છે. તો આનો ડાયાગ્રામ જોઈએ. આ તમે જુઓ કે અહીં આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે, જ્યાં આપણે 230 વોલ્ટમાંથી સ્ટેપ ડાઉન કરીને આપણે ZCDને આપીએ છીએ, ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર. અને ZCD સર્કિટ્સ તમે ઇલેક્ટ્રોનિક્સમાં ભણી ગયા છો, અને આ ZCD સર્કિટ સ્ક્વેર વેવ પ્રોડ્યુસ કરશે. આ સ્ક્વેર વેવ પ્રોડ્યુસ જશે માઇક્રો પ્રોસેસરમાં, જ્યાં આ નહીં બેન્ડ વિડ્થ પ્રમાણે આપણે માઇક્રો પ્રોસેસરમાં સેટ પ્રોગ્રામ ડિટેક્ટ કરશે ટાઈમ પીરિયડ અને ડિલે પ્રોડ્યુસ કરશે. અને એના બેઝ પર તમારી SCR છે એને પલ્સ મળશે, અને SCRને જે પ્રમાણે પલ્સ મળશે તો SCR એ પલ્સના સિગ્નલ પ્રમાણે ફાયર થશે. તો આ પ્રમાણે તમે માઇક્રો પ્રોસેસર બેઝડ પ્રોગ્રામની મદદથી અને ZCDની મદદથી SCR માટે ડિફરન્ટ ફાયરિંગ એંગલ પ્રોગ્રામ કરી શકો છો. આપણે આજે શું જોયું? SCR ફાયરિંગ એંગલ કંટ્રોલ યુઝિંગ માઇક્રો પ્રોસેસર. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ.